दस आया वीस आया सो आया बसो एम करता करता अत्यारे 5000 सुधी आए से। मारी 10 वीघा जमीन आज 23 वर्ष थे जे उपज थाय ई हूँ पक्षी ने खवड़ाई दू छू। पक्षी थी लगावशे मराठी जोवाई गयो। મારું નામ હર્ષુભાઈ ગોવિંદભાઈ ડોબરિયા છે અને મારું વતન અત્યારે હું કેશોદ છું, જૂનાગઢ જિલ્લાનું, અને મારે ત્યાં આજ 23 વર્ષથી આ પક્ષી આવે છે। મારું એક્સિડન્ટ થયું ને પછી મારો મિત્ર ડુંડા લઈને આવ્યો હતો, અમે પોંક પાડતા, એમાં એ ડુંડા વહીતા એ મેં હુતરીમાં બાંધીને આમ ટીંગાડ્યા, એમાં 2 પોપટ આવ્યા, 5 આવ્યા, 2 આવ્યા, ને એમ કરતાં કરતાં પછી એવું સ્ટેન્ડ બનાવ્યું છે એવું, અને એમ કરતાં કરતાં એ 5 વર્ષમાં તો એ હજારોની સંખ્યામાં આવવા માંડ્યા। 10 જૂને હું એને આમંત્રણ આપું અને 18 જૂને પક્ષી મારે ત્યાં આવી જાય, હું આમંત્રણ દઉં પછી જ આવે છે। એટલે એ 3.5 કે 4 મહિના ખાય, નોરતા પછી એને સીમમાં જે બધું ખાવાનું થઈ જાય પછી ઓછા થતા જાય, પછી અમે બંધ કરીએ અને પાછા જૂનમાં ચાલુ કરીએ। દર વર્ષે 3.5 થી 4 મહિના અમારું કામ હાલે। પહેલા વહેલા અમે 5000ના ડુંડા લીધા, 25000ના લીધા, અને જેમ એની સંખ્યા વધતી ગઈ એમ અત્યારે 1,08,000ના ડુંડા લીધા અને 45000 રૂપિયાના માંડવીના દાણા, કે જે અમારે 4,000 પોપટ અમારું પ્લેટફોર્મ છે, એમાં મારી 10 વીઘા જમીનના જે 50,000-60,000 કે 70,000 આવે ને એમાં નાખી દઉં, પછી જે મારે જે ધંધો છે ને મારા ગૃહ ઉદ્યોગ છે એમાંથી 50,000 કે 1,00,000 ઘટે એમાંથી નાખીએ, અને 23 વર્ષથી આવે અને કોઈ પણનો ફંડ ફાળો લેતા નથી। મારી 10 વીઘા જમીન આજે 23 વર્ષથી આ જે ઉપજ થાય એ હું પક્ષીને ખવડાવી દઉં છું। પક્ષીના કારણે જ ફાયદો થયો છે અમને, કે બહુ ધંધામાં બરકત આપી છે એને જ, બહુ સારામાં સારું। અને અમારે અત્યારે એ ન આવ્યો હોય અને અમે એમ ડુંડાના હાથે કાંઈ જો એક દિવસ અમે ક્યાંય જવું હોય છે તો પણ અમે જતા નથી, પક્ષીથી લગાવશે મારાથી રોવાઈ ગયું। લોકોને હું એમ કહું જે પિંજરામાં પક્ષી પારે ને એને પારવાનો, જે આખું ગગન એને ઉડવા માટે આપ્યું, અને જો આપણે એને પિંજરામાં પેક કરી દઈએ, આપણે આ જે લોકડાઉન આવ્યું ને ઘરમાં પુરાણ હતો, આપણને ભાન થઈ કે આ એકને એક જગ્યાએ પૂરી દઈએ તો એની પોઝિશન શું થાય, તો ઓનું તો આખું ગગન છે એને પૂરવાથી। મારા દ્રષ્ટિએ હું બધાને હાથ જોડીને વિનંતી કરું કે ભાઈ પક્ષીને કોઈ દી પિંજરામાં ન પારતા।